એ પણ તમે
Buhay na lagi. Pochi tene. Pochi tene. Pandar minit ma. Pandar minit ma. Dar banavi. Dar banavi. Banne vastu banavva mate. Banne vastu banavva mate. Banavva mate. Tene kitlo samay lido. Tene ketlo samay lido. Barabar kitlo samay lido. Pachaye roti banavva mate 25 minit no samay 25 minit ma roti banavi ane 15 minit ma dal banavi to apne 25 ma 15 લેના લખો 25 મિનિટ માં દાળ રોટલી દાળ લેતી રોટલી છે 25 મિનિટ માં રોટલી વત્તા 15 મિનિટ માં દાળ બનાવો મિનિટ માં દાળ અહીં રોટલી ની આગળ બનાવી લખી લખજો હો બનાવી અહીંયા દાળ બનાવી હવે બંનેનો સરવાળો કરીશું 5 માં 5 મેલી એટલે 10 વધી પડી 1 હવે 2 વત્તા 1 એટલે 3 3 માં 1 ઉમેરો એટલે 4 એટલે 40 મિનિટનો મિનિટનો સમય લીધો સમય લીધો કેટલા મિનિટનો સમય લીધો તો કે 40 મિનિટ હવે અહીંયા જવાબ કરી લખો બંને વસ્તુ બનાવવા માટે બનાવવા માટે 40 મિનિટનો સમય લીધો બનાવવા માટે તેને અહીંયા તેને લખો તેને 40 મિનિટનો સમય લીધો કેમ કે અહીંયા એટલા માટે આપણે બાદબાકી ના કરી કે આપણે 25 મિનિટની રોટલી બનાવી હતી અને 15 મિનિટમાં તેને દાળ બનાવી હતી એટલે જો આપણે ઓછા કરે તો આપણે સમય ના આવે બરાબર એટલે કે કેટલા મિનિટમાં એ બનાવે આ બંને વસ્તુ કેટલા મિનિટમાં બનાવી તે આપણે સમય કેટલો લીધો છે તે જવાબ આવે જ નહીં લાકે અહીંયા સરવાળો કર્યો અને અહીંયા 40 મિનિટનો સમય લીધો એટલે આપણે આમાં સરવાળો કર્યો છે બરાબર સરવાળો કરે તો જવાબ આવે કે 40 મિનિટમાં એ 25 મિનિટ રોટલી બનાવી અને બીજી 15 મિનિટમાં કે દાળ બનાવી અને અહીંયા સમય ઓછો આવે જો બાદબાકી કરી હોત ને તો નામ 25 મિનિટમાં સમય ઓછો આવે તો અહીંયા 25 મિનિટ ને 15 મિનિટ નો ના થાય બરાબર હવે ફરીથી આપણે આનો મહાવરો કરી જઈએ કે અજયે 25 મિનિટમાં રોટલી બનાવી પછી તેને 15 મિનિટમાં દાળ બનાવી બંને વસ્તુ બનાવવા માટે તેને કેટલો સમય લીધો એટલે આમાં સમય લીધો છે હવે 25 મિનિટ અને 15 મિનિટનો સરવાળો કરીએ એટલે 40 મિનિટ થાય હવે પછી લખવાનું છે બંને વસ્તુ બનાવવા માટે તેને 40 મિનિટનો સમય લીધો હવે જો તો
અને જે સમયમાં તો આપણે સમય લીધો છે એટલે સમય આપણે સરવાળો કર્યો હવે સમય ના લીધો હોત સમય લીધો એટલો સમય લીધો ના લખ્યું હોત તો આપણે બાદબાકી કરત હે હવે આપણે ચાર નંબર चंचल स्कूल स्वेटर चंचल स्कूल स्वेटर स्वेटर बेचे छे बे दिवस मा तेने लाल बादळी अने भूखरा रंगना स्वेटर बेचिया बराबर आ रीते तमारी पाठ्यपुस्तक में छे हवे अहीं आपणे प्रथम दिवसे बेचायेला स्वेटर दिवसे बेचायेला स्वेटर बीजा दिवसे बेचायेला स्वेटर बराबर बीजा दिवसे बेचायेला स्वेटर अहीं लाल वादळी अने भूखरो लाल वादळी भूखरो અહીંયા 38 40 66 23 74 ને 89 બરાબર આ રીતે તમારે આ ફોટો આ રીતે કોષ્ટક બનાવવાનું છે અને હવે ઉપરના કોઠા તરફ જુઓ અને નીચેના જવાબ આપો એ તમારે લખવાનું છે બરાબર આ હવે હું લખું તમારે નીચે લખું જવાનું છે જો તમારે નોટબુકમાં જગ્યા હોય તો હવે હું એક ફોટો નહીં દોરું પણ તમે તો દોરેલો જ છે એટલે અહીંયા લખો ઉપરના કોઠા તરફ જુઓ અને નીચેના જવાબ આપો બરાબર નીચેના જવાબ આપો એક કરીને ચંચળે બે દિવસમાં ભૂખરા રંગના કેટલા સ્વેટર વેચ્યા
बराबर बे दिवस ना कितना स्वेटर बेचा अबे कुकरा रंग ना कितना स्वेटर बेचा तो आपने जे कुकरा रंग नो जे फोटो जे इमान 44 वत्ता 89 करी है 44 74 जे 44 ना जो 74 वत्ता 89 तो 9 मा 4 उमेरो એટલે કે અહીંયા 1 8 ને 8 16 163 કેટલા છે 163 સ્વેટર વેચ્યા એકમાં ચુંબોતે છે ને ઈ શું છે પ્રથમ દિવસના અહીંયા શું લખ્યું પ્રથમ દિવસના સ્વેટર દિવસે વેચાયેલા સ્વેટર અને નેવ્યાસી છે 74 પ્રથમ દિવસે વેચાયેલા સ્વેટર છે 89 છે બીજા દિવસે વેચાયેલા સ્વેટર છે બીજા દિવસે વેચાયેલા સ્વેટર બરાબર હવે હવે જો કે તમે આ રીતે જે રકમ લખો છો તમારા વર્કશીટમાં કેમાં તો વ્યવસ્થિત છે કે અંકની નીચે અંક આવે છે તો અંક આડાવાળા ન થઈ જાય એટલે અંકની નીચે જ અંક આવા જોઈએ બરાબર એટલે કે લખવાના છે અંકની નીચે જ વ્યવસ્થિત અંક લખવાના છે અહીંયા લખો કુલ સ્વેટર થાય કુલ વેચાયેલા સ્વેટર જવાબમાં લખો ચંચળે બે દિવસમાં ચંચળે બે દિવસમાં કુકરા રંગના સ્વેટર કુકરા રંગના 163 સ્વેટર વેચ્યા 163 સ્વેટર વેચ્યા કેટલા વેચ્યા તો કે 163 સ્વેટર વેચ્યા બરાબર પેલો આપણો જે પ્રશ્ન હતો શું હતો ચંચળે બે દિવસમાં કુકરા રંગના કેટલા સ્વેટર વેચ્યા એટલે 74 છે એ પ્રથમ દિવસે વેચ્યા હતા અને 89 છે બીજા દિવસે વેચ્યા હવે 74 અને 89 નો આપણે સરવાળો કર્યો તો કુલ કેટલા થયા 163 આપણે જવાબમાં શું લખશું કે ચંચળે બે દિવસમાં કુકરા રંગના 163 સ્વેટર વેચ્યા હવે બીજો સવાલ છે કે બે દિવસમાં તેને પાતળી સ્વેટર કરતા લાલ સ્વેટર વધારે વેચ્યા બરાબર બે દિવસમાં ચંચળે વાદળી સ્વેટર કરતા લાલ સ્વેટર વધારે વેચ્યા કે વાદળી સ્વેટર તો કે લાલ સ્વેટર વધારે વેચ્યા છે તો આપણે જે વાદળી સ્વેટર અને લાલ સ્વેટર છે ને તેનો આપણે સરવાળો કરીશું તો પ્રથમ દિવસે અને બીજા દિવસે એમ લાલ અને વાદળી સ્વેટરનો સરવાળો કરીશું અલગ અલગ તો લખો બે નંબર કરજો અહીંયા બે ક્રમ બીજો આપજો બે દિવસમાં બે દિવસમાં તેણે વાદળી સ્વેટર જો વાદળી સ્વેટર કરતા લાલ સ્વેટર વધારે વેચ્યા તો ચાલો આપણે
બરાબર તે આપણે જે લાસ્ટ વેક્ટર